તાલુકાના ગામમાં રહેવાસીઓ પાણીના ટેન્કર પર નિર્ભર છે જે આજના સમયમાં પાણીના ટેન્કરની રાહ જોવાના લીધે લોકો મજૂરીએ પણ જતા નથી અને પાણીના ટેન્કરની રાહ જુએ છે ઝગડા તાલુકામાં આવેલ પીપળીપાન ગામ એક હજારની વસ્તી ધરાવે છે આ ગામમાં પાંત્રીસ જેટલા હેન્ડપંપ હોવા છતાં પણ આજના વિકાસ મોડલમાં એક પણ હેન્ડપંપ ચાલુ નથી પહેલાં પાણી વીસ ફૂટે મળી જતું હતું હવે સો ફૂટે પણ મળતું નથી મૂંગા જાનવરોને પણ પાણી પીળવા ચારથી પાંચ કિલોમીટર સુધી જવું પડે છે પાણીની સમસ્યાને લઈને નજીકમાં આવેલ જીએમડીસી દ્વારા પાણીનું ટેન્કર મોકલવામાં આવે છે પરંતુ તેનો કોઈ ટાઈમ નથી તે પણ કોઈવાર આવે અને ના પણ આવે તેવામાં ભરૂચમાં નર્મદામાં પાણીના બદલે દરિયો સવાર થયો અને જીએમડીસીના કારણે ભૂગર્ભ જળ નીચે ઉતર્યા છે સૌરાષ્ટ્ર હોય કે કચ્છ ઉત્તર હોય કે મધ્ય ગુજરાત આ બધી જગ્યાએ નર્મદા નદીના પાણી આશીર્વાદરૂપ બન્યા હોય ત્યારે નર્મદા નદીના કાંઠે આવેલા વિસ્તારોમાં પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાવા પામી છે પરંતુ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલા અંતરિયાળ ગામો કે જ્યાં પાણીના પૂરતા સ્ત્રોત નથી ત્યાંના લોકો એક ઘરો પીવાના પાણી માટે ઓળખા મારે છે લોકો ટેન્કરની રાહ જોતા તરસી આંખે ગામના માર્ગ ઉપર નજર કરતા દેખાતા હોય છે આના કારણે તેમના રોજગારી પર પણ અસર પડી રહી છે જો ગામ લોકો મજૂરી કામ માટે જતા રહે તો પાણી ભરવાનું રહી જાય અને પાણીની રાહ જોઈએ તો મજૂરી કામે જઈ શકતા નથી જીએમડીસી દ્વારા થતા કોલસાના ખનન માટે ખોદકામના કારણે ભૂગર્ભ જળના વહેણ તૂટી જતાં જળસર નીચે ઉતરી ગયા છે પહેલાં વીસ ફૂટે પાણી મળી જતું હતું પરંતુ હવે સો ફૂટ સુધી પણ પાણી મળતું નથી આના કારણે ગામમાં આવેલા હેન્ડપંપ નક્કામાં બની ગયા છે પીવાના પાણીની વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે પાણીની લાઈન નાખવામાં આવી છે પરંતુ પાણી પહોંચતું નથી સંજોગોમાં ગામના લોકોને પાણીના ટેન્કરથી પાણી આપવામાં આવી રહ્યું છે દિવસમાં ગમે ત્યારે ટેન્કર આવે ત્યારે પાણી ભરવા માટે લોકોની લાંબી કતાર લાગી જાય છે ત્યારે જિલ્લા તંત્ર આ ગામમાં પાણીની સમસ્યા અંગે વહેલી તકે ધ્યાન દોરે તેવી ગ્રામજનોમાં લાગણી પ્રવર્તી છે કીપરીપાનમાં અમારા ગામમાં જ્યાંથી જીએમડીસી નજીક આવી ત્યાંથી આ સમસ્યા છે અમે વારંવાર દર વર્ષે રજૂઆત કરતા જ આવ્યા છીએ અને દર વર્ષે જીએમડીસી થોડો ઘણો ટેન્કરથી મોકલે છે ચોમાસા દરમિયાન પાણી થોડુંક પેલો વરસાદનું સંગ્રહિત થાય તે ચાલે છે શિયાળા સુધી પછી શિયાળો આવે એટલે ઉનાળામાં કોઈને પાણી પૂરતું મળતું નથી મૂંગા જાનવરો માટે પાણીની વ્યવસ્થા કરી કોઈ મૂંગા જાનવરો માટે પાણી માટે હવાળાઓ બનાવ્યા છે પણ હવાળા ખાલી છે એના માટે ક્યાં જવું પડે એના માટે દૂર બે કિલોમીટર ત્રણ કિલોમીટર ખાડીએ જ્યાં પાણીનો સ્ત્રોત દેખાતો હોય એવી જગ્યાએ જઈએ તંત્રને શું કહેશો તંત્રને અમે વારંવાર રજૂઆત કરીએ છીએ અરજીઓ સાંભળી નથી મારી લગભગ જેટલી અરજીઓ છે સુરત અંકલેશ્વર ગાંધીનગર બધે જ મોકલાવેલી છે કોઈ તંત્રએ એ અરજીઓનો જવાબ આપ્યો નથી સરકાર શું કેવા માંગી સરકાર શ્રી અમે એ જ કહેવા માંગીએ છીએ કે અમારે પાણી રસ્તાઓ અને પ્રાથમિક સુવિધાઓ માટે અમે સરકાર રજૂઆત કરીએ છીએ